ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદિરની માર સહન કરી રહ્યું છે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે પાંચ મહિનાની અંદર ત્રીસ જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આર્થિક પરિસ્થિતિના કારણે અને જ્યારે આ બધી જ માંગોને લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી શ્રી ભળવંતસિંહ રાજપૂજીને અમે રજૂઆતો કરી છે કે ગુજરાતના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો રત્નદેવ યોજના જે બે હજાર આઠ ની અંદર શરૂ હતી એ ફરી શરૂ કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહયોગ આપો પરંતુ હજી સુધી સરકારી તંત્ર દ્વારા અમારી માંગને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી ત્યારે સત્તર ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી ડાયમંડ બુશનું ઉદ્ઘાટન કરવા આવતા હોય અમને ડાયમંડ ગ્રુપ સામે કોઈ પણ વિરોધ નથી અમારી સરકાર સમક્ષ માંગણીઓ છે અને માંગણીઓને લઈને અમે સોળ તારીખના રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પરમિશન પોલીસ તંત્ર પાસે હતી પરંતુ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી પરંતુ અમારો જે પ્રતિક ઉપવાસ નું આંદોલન છે એ ચાલુ રહેશે આ સરકાર સમક્ષ અમારા રત્ન કલાકારોની માંગણી છે સુરતના સાડા સાત લાખ દસ લાખ રત્ન કલાકારોની માંગણી છે અને ગુજરાતના પચીસ લાખ જેટલા રત્ન કલાકારો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકારે પણ એમને સહયોગ આપવો જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણીઓ છે ગુજરાતના બે હજાર આઠના સી એમ જ્યારે રત્નદીપ યોજના ચાલુ કરી હતી ત્યારે જો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે એ ભારત દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે માંગણીઓ હંમેશા સરકાર સામે હોય છે તો આ માંગણીઓને લઈ અમે કાલે પ્રતિક ઉપાસ ઉતરવાના છીએ